નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. આજની સમસ્યા, મારી ઉપર બુરાઈઓએ કબજો જમાવી દીધો છે. હું દુર્ભાવનાઓથી ગ્રસ્ત થઈ ગયો છું. એમને દૂર કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું, પરંતુ એક વાર નિષ્ફળ ગયો છું. લોકો મારી નિંદા તથા ઉપેક્ષા કરે છે, એનાથી મન દુખી રહે છે. યોગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમાધાન આપતા કહે છે, જો તમારી નિંદા કે ઉપેક્ષા કરવામાં આવતી હોય, તમને ખરાબ અસફળ કહેવામાં આવતા હોય, તો એનાથી જરાય વિચલિત ના થશો. મનને સહેજ પણ ઢીલું ના પડવા દેશો. પોતાને અયોગ્ય ના માનશો, એવું ના માનશો કે તમે મૂર્ખ કે કમજોર છો. જો કે આનો અર્થ એવો નથી કે તમે ખૂબ તમારી ભૂલો કે ત્રુટીઓ તરફ આંખ આડા કાન કરો અને વારંવાર તેમનું પુનરાવર્તન કરો. તમે તમારી ભૂલોને સુધારો. એમ છતાંય જો ક્યારેક ઠોકર ખાઈને પડી જાઓ, પુનરાવર્તન ખરાબ સંસ્કારોથી ખેંચાઈને ભૂલ કરી બેસો, તો એના માટે ખૂબ ચિંતા ના કરો. સાચો પાશ્ચાતાપ એ છે કે બીજી વાર એવી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા કરો. ઉપવાસ વગેરે દ્વારા આત્મશુદ્ધિ કરો. તમારાથી જેને નુકસાન થયું હોય એની અથવા એના જેવા બીજા કોઈની ક્ષતિપૂર્તિ કરો. મન પર એની જે ખરાબ છાપ પડી હોય એને કોઈ સારું કાર્ય કરીને દૂર કરો. સાબુથી પહેલા કપડાને સ્વચ્છ કરી શકાય છે. એ જ રીતે ભૂલોની સુધી કોઈ શ્રેષ્ઠ કર્મ દ્વારા થઈ શકે છે. ભૂતકાળની અપ્રિય વાતોને યાદ કરીને દુઃખી થવાને કે કલેશ કરવાનો શો મતલબ? જો નિરંતર પોતાનો દોષ દેખતા રહેશો, અંદરથી બળ્યા કરશો, તો તમારી અમૂલ્ય યોગ્યતાઓ અને શક્તિઓ ગુમાવી બેસશો. એવા નિરાશાજનક વિચારોને મગજમાંથી જેટલા જલ્દી બહાર કાઢી મૂકશો એટલા ફાયદો થશે, નહીં તો તે તમારી ઉપર ઉન્નતિના માર્ગમાં બહુ મોટા વિઘ્નો ઉભા કરશે. તમારી શક્તિઓ ઉપર વિશ્વાસ કરો. તમે સત્વગુણી છો, ઉન્નતિશીલ છો, સફળતાના અધિકારી છો, વિજય યાત્રાના માર્ગ આગળ વધી રહ્યા છો અને આગળ વધતા રહો.